વિદ્યાર્થીઓ, આજે આપણે કેલ્સિયમમાં અન્ય વિધેયો વિશે જોઈશું. આંકડાકીય વિધેયો. કેલ્સી લાક્ષણિક ગાણિતિક વિધેયો ઉપરાંત કિંમતોની શ્રેણી ઉપર અનેક વિવિધ આંકડાકીય વિધેયો પણ તમને પૂરા પાડે છે. આ આંકડાકીય વિધેયો ડેટાનો સંચય કરવામાં, તેનું વિશ્લેષણ કરવામાં તેમજ તેને સમજવા તથા રજૂઆત કરવામાં મદદરૂપ થાય છે, જેથી આગાહી કે ભવિષ્યવાણી કરવાનું અને નિર્ણયો લેવાનું કાર્ય સરળ બની રહે છે. આપણે શરૂઆત કરીએ એવરેજ વિધેયથી. એવરેજ વિધેય આપેલી સંખ્યાઓની સરેરાશ કિંમત પાછી આપે છે. ઇઝ ઇક્વલ ટુ એવરેજ કૌંસમાં તમે સૂત્ર જુઓ કે ઇઝ ઇક્વલ ટુ એવરેજ કૌંસમાં 56, 765, 34, 43, 41, 11. તો એવરેજ વિધેય એની સરેરાશ કિંમત આપે છે 81.8. હવે આપણે આગળ મધ્યક વિશે વાત કરીએ. મીન, મધ્યક એટલે મીન. એમાં આપણે જોઈશું જીઓ મીન. જીઓ મીન વિધેય આપેલી સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન કિંમત પાછી આપે છે. આપણે ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ ટુ જીઓ મીન કૌંસમાં 10 સેમિકોલન 7, 6, 8, 6 સેમિકોલન 5 કૌંસ પૂરો એન્ટર. આંકડાકીય વિધેય જીઓ મીન મધ્યકનું સમગુણોત્તર મધ્યકનું પરિણામ. ફરી એકવાર જોઈ લો. ઇઝ ઇક્વલ ટુ જીઓ મીન કૌંસમાં કિંમત આપી તો તે સમગુણોત્તર મધ્યક કિંમત પાછી આપે છે. ઋણ ન હોય તેવી n સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવવા માટે બધી જ n સંખ્યાઓનો ગુણાકાર કરી પછી તેનું એનનું મૂળ કાઢવામાં આવે છે અને તમે મહત્તમ 30 ચલ લઈ શકો છો. હવે આગળ જોઈએ મધ્યસ્થ મીડિયન. મધ્યસ્થ એ આપેલી શ્રેણીને ક્રમમાં ગોઠવ્યા પછીની મધ્ય સંખ્યા છે. જો તમે એક નિશ્ચિત મધ્ય સંખ્યા ન મેળવી શકો તો વચ્ચેની બે સંખ્યાની સરેરાશ લો. મીડિયન વિધેય મહત્તમ 30 ચલનું મધ્યસ્થ શોધી શકે છે. આપણે ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ માટે મીડિયન વિધેય બહુલક. મૂળ વિધેય. મૂળ વિધેય આપેલા મહત્તમ 30 ચલ કે જે ફક્ત એક કિંમત અથવા સેલનો વિસ્તાર હોઈ શકે તે ડેટા સેટની સૌથી વધારે સામાન્ય કિંમત પાછી આપે છે. મૂળ વિધેય શું કરે છે? ડેટા સેટની સૌથી વધારે સામાન્ય કિંમત પાછી આપે છે. આપણે ઉદાહરણ જોઈએ. મૂળ ઇઝ ઇક્વલ ટુ મૂળ કૌંસમાં 6. કેમ?
કે છ જુઓ સામાન્ય કિંમત છ કેટલી વાર આવે છે? એક ને બે વાર. તમે બદલી જુઓ, પાંચ કરું છું અને પાંચ ત્રણ વાર પાંચ લઈ ગયા તો પાંચ બરાબર. હવે કાઉન્ટ એ, કાઉન્ટ એ વિધેય શું છે? કાઉન્ટ એ વિધેય કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવ્યો છે તેની સંખ્યા આપે છે. કાઉન્ટ વિધેય, કાઉન્ટ એ વિધેય કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવ્યો છે તેની સંખ્યા આપે છે. તમે મહત્તમ 30 ચલ અર્ધવિરામ ચિહ્નથી લઈ શકો છો. આપણે ઉદાહરણ જોઈએ. ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ એ કૌંસમાં 10 7 6 8 કેટલી કિંમતો છે? 10 5 6 8 6 5 છ કિંમતો છે, એટલે કાઉન્ટ એ ગણતરી કરીને આપણને જવાબ આપશે છ. હવે છ કિંમતો લીધી છે, ખાલી ખાનું હશે. બાકી જુઓ આ જે કિંમતો છે, ચલો અહીંયા બાજુ પર કરીએ. અહીંયા લખ્યું 1 2 3 4 અને અહીંયા આગળ લખું છું ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ એ કૌંસમાં સેલ સિલેક્ટ કરીએ તો જુઓ 1 2 3 4 5 ખાના છે. જવાબ આવ્યો 4. ખાલી ખાનું ગણવામાં આવતું નથી. હવે મોટામાં મોટી કિંમત મેક્સ એટલે સૌથી મોટી કિંમત શોધે, પણ સૌથી મોટી કિંમત પછીની બીજા નંબરની અથવા તો પહેલા મોટામાં મોટી કિંમત પછીની પહેલી કિંમત કઈ, બીજા નંબરની કિંમત કઈ, એવું શોધવું હોય તો લાર્જ વિધેય છે. લાર્જ વિધેય આપેલ સંખ્યાના ગણમાંથી સૌથી મોટી આંકડાકીય કિંમત પાછી આપે છે. આપણે લખીએ લાર્જ કૌંસમાં 10 લખું છું 2.
જુઓ તમે, આપણે કિંમતો લીધી 101, 201, 301, 401, 501, તો મેક્સ વિધેય હોય તો જવાબ આવે 501. પણ આપણે શું કહ્યું કે લાર્જ વિધેય બીજા ક્રમની, એટલે બીજા નંબરની મોટી કિંમત કઈ છે, તો કે 401. મને ત્યાં આગળ 3-4 કરી દઈએ કે ભાઈ 3 કરીએ. તો ત્રીજા નંબરની મોટી કિંમત બતાવશે, કલર જુદો કરી તો આપણે સૂત્ર સમજવા સરળ પડે. એટલે કે આ રીતે તમે મેક્સ એટલે મોટા મોટી, પણ લાર્જથી મોટા પછીની કઈ કિંમત મોટી છે તે શોધી શકીએ. હવે એ જ પ્રમાણે આપણે નાનામાં નાની કિંમત શોધવી છે, તો એના માટે સ્મોલ નામનું વિધેય છે. આપણે સી અહીંયા આગળ જઈએ તો જુઓ, ઇઝ ઇક્વલ ટુ સ્મોલ હાઉસમાં રેન્જ સિલેક્ટ કરી હાઉસ પૂરો સેમી કોલન 2. તો નાનામાં નાની કિંમત 101 છે અને એના પછીની નાની કિંમત કઈ છે, તો કે 201. તો 201 જવાબ આવ્યો. આ રીતે તમે મેક્સ પછીની કિંમત મોટી શોધવી હોય તો લાર્જ, અને નાની કિંમત પછીની નાની કિંમત શોધવી હોય તો સ્મોલ વિધેયનો ઉપયોગ થાય છે. મેક્સ વિધેયની વાત કરેલી છે આપણે અગાઉ, મીન વિધેયની પણ વાત કરેલી છે, માટે આટલા વિધેય પૂરતા છે. સેવ કરું છું. ડેસ્કટોપ પર ફાઇલ સેવ કરી